सहजात्म स्वरूप परम गुरु हूँ आव्यो छू तारे मंदिरे पण तू न बोलावे तो हूँ शू करूँ। हूँ आव्यो छू तारे मंदिरे पण तू न बोलावे तो हूँ शू करूँ। तारे मारा जेवा अनेक ज छे पण मारे तो तू एक ज छे। मने तने मळवानी टेक ज छे पण तू न बोलावे तो हूँ शू करूँ। मळे सागर ने सरिताओ घणी पण सरिता ने निधि एक दणी। एम जाणी आव्यो तारा बणी पण तू न बोलावे तो हूँ शू करूँ। શેનો બોલાવે? કહી દીધું પૂજારી ને, ઓર્ડર કરે છે ભગવાન, પડદો દેને જટ પાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી, પડદો દેને જટ પાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી, મારે જોવા નથી માનવી અનાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી, કાળજાના કાળા મારે મંદિરે આવે, દર્શન કરવા દોડી દોડી હાથ જોડીને મસ્તક નમાવે, પાપને પેટમાં સંતાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી, મેલો વાળા મારે મંદિરે આવે, ઊભી રાખે છે ગાડી પાપના પૈસાનો પ્રસાદ લાવી, થાળ ધરાવે અગાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી, એવાને દેખતા તું આરતી ઉતારે, મારી તું ટોકરી વગાડી એના નાણાનો ઘીનો દીવડો, દીલડા દે છે દઝાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી, ઉપરથી ઉજળાને મનમાં છે મેલા, ઉપરથી ઉજળાને મનમાં છે મેલા, કામી પ્રપંચી કબાડી ગોવિંદો નાથ કહે સાચા ખોટાની, મારા હાથમાં છે નાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી, મારે જોવા નથી માનવી અનાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી। અનંત દોષનું ભાજન મોઢું શું બતાવે? ભગવાને જ કહી દીધું મારે જોવા નથી માનવી અનાડી। આ તો પ્રાયશ્ચિત રૂપે છે, ભગવાન તો વિતરાગ છે, એને છેતરાવાપણું કંઈ છે નહીં, પણ આ જીવ એ દંડનો અધિકારી થાય છે। કૃપાળુદેવે વચનામૃત 496માં લખ્યું છે, એટલે આલોચના અંતઃકરણપૂર્વક કરે, ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા। એ સવારની આલોચનાના આપણે 11 દુહા લીધેલા, 12મો દુહો, અનંતાન જુબંદી જાનો, પ્રત્યાખાન અપ્રત્યાખાનો, સંજ્વલન ચૌકરી ગુનિયે, સબ ભેદ જુ ષોડશ મુનિયે। અનંતાનુબંધી, પછી પ્રત્યાખાનાવર્ણીય, અપ્રત્યાખાનાવર્ણીય અને સંજ્વલન, ક્રોધમાન માયા લો,
જે કશાય અનંત સંસારનું કારણ થાય છે તે અનંત અનુમંદી કશાય છે, એ સમ્યકત્વનો તથા સ્વરૂપ આચરણ ચારિત્રનો ઘાત કરે છે. એટલે જ્યાં સુધી અનંત અનુમંદી કશાય, ક્રોધ, માન, માયા, લોભ આ ચાર પ્રકૃતિ અને મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની અને સમકિત મોહિની આ ત્રણ સાત પ્રકૃતિ ન જાય ત્યાં સુધી જીવને સમ્યક દર્શન થાય નહીં. જે કશાયના ઉદયથી જીવ દેશ સંયમ ગ્રહણ કરી શકતો નથી તે અપ્રત્યાખાન આવરણ કર્મ છે. એટલે અંશે થોડા ઘણા નિયમે એ ન પાડી શકે, એટલે અપ્રત્યાખાન આવરણીય કર્મ. શ્રેણિક રાજા ક્ષાયિક સંકિતના ધણી પણ નાનું એવું વ્રત ન લઈ શકે, તૂટી જાય, નરક ટળે એવું હતું. જો એક નાનું વ્રત પાળે તો ભગવાન મહાવીરે કહ્યું, તું એક વ્રત પાળીને બતાવ આજનો દિવસ ખાલી, તારે નરક ફીટે ફીટે જ નહીં, એને બોધ આપવા માટે એમ કહેલું. બોર ન ખાવું એ પ્રતિજ્ઞા લીધી. નાનામાં નાનું વ્રત કોઈ લાવ્યો, બોર કેવું સરસ મજાનું બોર છે, ચાખી લીધું, પછી યાદ આવ્યું, થૂકી નાખ્યું, પછી શું? એટલે કહે છે દેશ ચારિત્ર, દેશ સંયમ ગ્રહણ કરી શકતો નથી એ અપ્રત્યાખાન આવરણીય કશાય છે. ત્રીજું, સર્વ સંયમને આવરણ કરનાર કશાયને પ્રત્યાખાન આવરણીય કશાય કહેવાય છે. સર્વસંગ પરિત્યાગ ન કરવા દે, કદાચ કર્યો તો તોડવામાં પ્રવૃત્ત થઈ જાય. જે કશાય યથાખ્યાત ચારિત્ર ન પ્રગટવા દે સંજ્વલન કશાય છે. ઘણો ઉપર ચડ્યો, અગિયારમે ગુણ થાનકે ચડે અને માથે સદગુરુનો આશ્રય ન હોય તો એવો નાનો એવો સૂક્ષ્મ સંજ્વલન કશાય ઉદયમાં આવી જાય. લો કે હું રિદ્ધિ સિદ્ધિથી કેવો બળવાન છું, કેટલો મોટો છું. અને પળવારમાં ગોપાલદેવ કહે છે મોટા મુનીશ્વરોને રિદ્ધિથી રિદ્ધિ ભ્રષ્ટ કરી દીધા છે. સંજ્વલન કશાય ભડકો થઈને બુજાઈ જાય, પણ એ ભડકો અગિયારમાંથી પહેલે આવી જાય છે. એમ અનંતાનુમંદી, અપ્રત્યાખાનાવરણીય, પ્રત્યાખાનાવરણીને સંજલન એ પ્રત્યેક ચારને ક્રોધ, માન, માયા, લોભ એ ચાર વડે ગુણતા ચોક્કસ ચોક્કસ સોળ કશાય એમ થયા. ષોડશ, તેરમો દુઃખ, પરિહાસ અરતિ રતિ શોગ ભય ગ્લાનિતિ વેદ સંજોગ પનવી સજુભેદ ભયે એમ ઇનકે વશ પાપ કિયે હમ. એટલે આગળ જે અનંતાનુમંદી ચંડાલ ચોકડી હતી, ક્યારેક ક્રોધ, ક્યારેક માન, ક્યારેક માયા, ક્યારેક લોભ, કદાચ ન હોય ગયા છે તો નો કશાય ઊભા જ છે પાછા. પરિહાસ એટલે હાસ્ય, રતિ અરતિ, શોક, ભય, જુગુપ્સા અને ત્રિવેદ, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસંકવેદ. એટલે કહે છે ઉપરની ગાથામાં કહેલા સોળ કશાય જે આપણે ક્રોધ, માન, માયા, લોભ, અનંતાનુબંધી, પ્રત્યાખાનાવણીય, અપ્રત્યાખાનાવણીય અને સંજલન, એટલે ચોકે ચોકે સોળ એ અને આ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુસંકવેદ, એમ નવ કશાય મળી. સોળ ને નવ પચીસ કશાયના ભેદ થયા. પણ વીસ જુ ભેદ ભયે એમ તેને વશ થઈ મેં બહુ પાપ કર્યા. આપણે તો બધા જ ગુના ઊભા છે, પણ બધા ન હોય ને થોડા હોય પછી એકમાંથી બીજું, એટલે નો કશાયમાંથી કશાય જન્મે પછી. આપણે કહીએ ને હસવામાંથી ફસવું એવું થઈ જાય પછી. એટલે નાના ગુના એ નાના નથી, એ રીતે અધ્યાત્મમાં જેને આગળ વધવું છે એ હાસ્ય એટલે ઠઠા મશ્કરી કરતો હોય, રતિ અરતિ આ બહુ ગમે, આ જરાય ન ગમે, એમાંથી કશાય જન્મે પછી, એને મન માનતું ન થાય કાંઈ, એ ક્રોધ જન્મે, અમારું અપમાન કરો છો તમે, માન જન્મે, ભય, ડર લાગે, સાત પ્રકારના ભય ઊભા જ છે જીવને, જુગુપ્સા ચિત્રી ચડે ઘણીવાર, જુગુપ્સા કરે, અને સ્ત્રીવેદ, પુરુષને નપુસંકવેદ આ તો ખતરનાક, ન સમજાય, ન ખબર પડે એવા ગુના છે. વેદોદયનો નાશ સંપૂર્ણપણે તો ઠેઠ નવમા ગુણસ્થાને કેટલીક જાય પછી. પણ જીવ બાહ્યથી વ્રત પાળે તો અધ્યાત્મમાં સારું જ છે. ગોપાલજીએ કહ્યું છે લૌકિક લાચરમથી પાળે તો સારું જ છે. ચૌદમી ગાથા, નિંદ્રાવશ શયન કરાઈ સુપને મધી દોષ લગાઈ ફિર જાગી વિષય વન દાયો નાના વિધ વિષ ફલ ખાયો
જાગે ત્યારે અને સૂતો હોય ત્યારે, અને જાગે ને સૂવે ને વચમાં ત્રીજું સ્વપ્નમાં હોય ત્યારે કર્મ તો બાંધે જ છે. અતૃપ્ત વાસના બાકી રહી ગઈ હોય જાગૃત અવસ્થાની, એ પૂરી ન પડે. ઊંઘી ગયો એટલે ભૂલ્યો નથી, સપનામાં આવેલો પૂરે. સપનામાં ખાય, સપનામાં પીવે, સપનામાં ઝઘડા કરે, વિષય વાસના જાગૃત થાય સપનામાં. એટલે કહે છે નિંદ્રાવશ શયન કરાય, નિંદ્રાને વશ થઈ સૂતા. આખું જગત એ બેનો જગત પિતરાણી રે, નાના મોટા પ્રાણી મૂંઝવ્યા રે. આખા જગતના દર્શન આવણ્ય કર્મ છે આ. દર્શન આવણ્ય કર્મના નાશને અર્થેનું જે પૂજન આવે છે એમાં આવે છે ને આ નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા પ્રતલા પ્રતલા, થિણદ્ધિ, આ બધા દર્શન આવણ્ય કર્મનો ઉદય. આ જીવને એકવાર એમાં ફસાણો જીવ એટલે મરદૂત થઈ ગયો, સર્વઘાતની પ્રકૃતિ બ્રહ્મચારીજી કહે છે. એકવાર સૂતો એટલે કાંઈ ઉપયોગ જ ન હોય, પછી જીવે છે પણ મળતા જેવો જ. એટલે કહે છે નિંદ્રાને વશ થઈ સૂતા, પછી સ્વપ્નમાં મેં અનેક દોષ કર્યા. આળોટે સ્વપ્નમાં એવા ગરિષ્ઠ આહાર કર્યા હોય, મસાલાવાળા ખોરાક ખાધા હોય, મોડી રાત્રે જમ્યો હોય એટલે ઊંઘે આવે ન આવે તંદ્રા જેવું, એટલે આળોટે એ ત્રણ જીવેને હિંસા થાય, સ્થાવરની હિંસા થાય કે ઉપયોગ હોય નહીં, વિષય વાસના જાગૃત થાય. પછી સૂવે માંડ માંડ મોડો મોડો 1:30-2:00 વાગે, પછી સ્વપ્ન આવે. કે જે નિંદ્રાને વશ થઈ સૂતા, સ્વપ્નમાં મેં અનેક દોષ કર્યા, ફરી જાગીને પણ વિષયરૂપ વનમાં આમ તેમ દડ્યો, ફિર જાગી વિષય વન ધાયો. એ તો ઊભું જ છે, પાછું જાગ્યો એટલે પાંચ ઇન્દ્રિયના વિષય, મનને ગમે એવું બધું કરો, ભોગ ઉપભોગના સાધનો આમ તેમ દોડ્યો, અનેક પ્રકારના કષ્ટકારી 20 સમાન વિષયોના કટોક ફળને મેં ભોગવ્યા, નાનાવિધ વિષ ફળ ખાયો. શરૂઆતમાં તો એને ગમે છે પણ ફળ કિમ પાક સમાન, શરૂઆતમાં મીઠું લાગે, દેખાય સુંદર, ફળ આવે પછી એવું. એટલે ભોગ ભોગવતા મીઠી ખાજ ખુજાવતા પીછે દુઃખ કે ખાણ. નાના પ્રકારના આવા વિષ ફળ ખાયો કે હું આવું જ કરતો આવ્યો છું. કે 15મો દોહો, કે આહાર નિહાર વિહારા ઇન મે નહીં જતન વિચારા, બિન દેખી ધરી ઉઠાઈ બિન શોધી ભોજન ખાઈ. આહાર નિહાર અને વિહાર, કૃપાલ લખ્યું છે ને મહાવીરના બોધને પાત્ર કોણ, આહાર વિહાર અને નિહારનો સંયમી હોવો જોઈએ. ખાવા ટાણે ખાવાનું, પીવા ટાણે પીવાનું, નિહાર ઉત્સર્ગ મળોત્સર્ગ, એ ચાલુ પ્રાર્થનામાંથી બેઠો હોય, આત્મસિદ્ધિ ચાલતી હોય, પછી ઉઠે પેશાબ પાણી કરવા માટે. પોતાને તો લિંક તૂટી જાય, બીજાને અંતરાય કરે. અને વિહાર 14 રાત લો, બધું ખુલ્લું જ છે. શ્રાવકને તો દિશા પરિમાણ વૃત ગુણ વ્રત કહ્યું છે, દિશા પરિમાણ વ્રતને તો શ્રાવકને દિશા પરિમાણ વ્રત હોય. અને પછી આગળ વધે શિક્ષા વ્રત છે, દેશાવકાશી જે નિયમ લીધો છે 14 દિશાનો, એમાંય પાછો સંકોચે. એટલે કહે છે એવો કોઈ નિયમ જ નથી, આહાર નિહાર વિહાર ઇનમે નહીં જતન વિચારા, જતના જ નહીં. આહાર એટલે ભોજન કરતા, વિહાર કરતા ને નિહાર એટલે મળમૂત્ર આદિનો ત્યાગ કરતા, જીવોની રક્ષા કરવા યત્ન ઉપયોગ રાખ્યો નહીં. લઘુશંક કરવા જાય, આધુનિકતામાં જીવે છે જીવ, ફ્લશનું બટન દબાવે 15 લિટર પાણી ઢોળી નાખે, કીડી મકોડા અળસિયા નાના નાના જીવજંતુ કંઈ જતના જ નહીં. એવી રીતે ટોયલેટમાં, એવી રીતે પાણીયારામાં. આ પાણીયારા ના તો બધા શૂના છે, મહાપાપના સ્થળ છે, કે જતન વિચારતો જ નથી. જીવોની રક્ષા કરવા યત્ન ઉપયોગ રાખ્યો નહીં. દેવકર્ણજી મુનિને એક મનમાં વિકલ્પ આવેલો કે ભગવાન જીનેશ્વરે આ લઘુશંકા દીર્ઘશંકામાં આવો કડક બંધો કેમ બાંધ્યો છે. કૃપાલુ લાંબો પત્ર સમજાવે છે લખીને કે આવું ન રાખ્યું તો જીવ તુચ્છ ભાવવાળો થઈ જાય, પછી નાનામાં નાની ક્રિયામાં પણ ઉપયોગ રાખવાનો છે, પ્રમાદ સેવાનો નથી. અવિચારપણે તે ક્રિયામાં પ્રવર્ત્યો એટલે ઇરિયાપથિકી, ભાષા સમિતિ, એષણા સમિતિ, વસ્તુ લે મૂકે અને આ મળમૂત્ર આદિનો ત્યાગ કરે, પાંચ સમિતિ સાથે ગુપ્તી, મન વચન કાયની ગુપ્તી પાળવી જોઈએ. જોયા તપાસ્યા વગર વસ્તુઓ ઉઠાવી કે મૂકી, ઉત્તમ ગૃહસ્થના પાઠમાં, જીવની સર્વજીવની રક્ષાના પાઠમાં, રસોડામાં
જેમ તેમ જીવ મૂકી દે, ગરમ ગરમ વાસણ હોય, દૂધ ગરમ કર્યું હોય, ચા ગરમ કરી હોય, તપેલું નીચે મૂકે, તે કરોળિયા, કીડી, કંથારી, મકોડા ચાલતા હોય, એટલે કાઠા રાખવા જોઈએ, પહોંચવો જોઈએ ચૂલો, ગેસ વગર, એટલે વગર તપાસે વસ્તુઓ ઉઠાવીને મૂકી દે, ધગધગતો તપેલું મૂકી દે, બીજું ચડાવે ચૂલા ઉપર, પણ ઓલું મૂકી દીધું કેટલા જીવને હિંસા થાય. શુદ્ધ સાફ કર્યા વગર ભોજન ખાધા, બિને શોધી ભોજન ખાઈ, સાફ બરોબર ન કરે, ઈયળ, ધનેડા, નાના નાના જીવ અનાજમાં તો હોય જ, એ બધું દળી નાખે, વટાઈ જાય બધું લોટમાં, પછી શું દેખાય? એ તો શાકભાજી ઈયળ હોય, જીવ હોય, અમુક શાકભાજી વનસ્પતિ છે એ શિયાળાના 4 મહિના પૂરતી છૂટ છે. કોબી છે, ભાજી છે, સૂકો મેવો છે, બીજા 8 મહિના ન ખવાય, પણ તોય એ અમુક વસ્તુ ન જ ખાય 12 મહિના તો કંઈ નુકસાન નથી, ફાયદો જ છે. ફ્લાવર જેવું તો ખાય જ નહીં શ્રાવક. એટલે કહે છે, શુદ્ધ સાફ કર્યા વગર ભોજન ખાધા. 16મો દુહો, તબહી પરમાદ સતાયો, બહુવિધ વિકલ્પ ઉપજાયો, કછુ શુદ્ધિ બુદ્ધિ નહી રહી હે, મિથ્યા મતિ છાય ગઈ હે. તેમાં પ્રમાદથી પીડાયેલા મેં, તબહી પરમાદ સતાયો, પોતે પ્રમાદને વશ છે, એટલે આમ તો પીડાય છે, સુખી છે જ નહીં, જ્યાં સુખ નથી ત્યાંથી સુખ લેવું છે નહીં, એટલે વધારે જીવ હિંસા કરે છે. એટલે કહે છે, પ્રમાદથી પીડાયેલા મેં બહુ પ્રકારની વિકલ્પ ઝાડ વિસ્તારી મૂકી, બહુવિધ વિકલ્પ ઉપજાયો, તેથી કંઈ ભાન કે શાન, શુદ્ધિ કે બુદ્ધિ કંઈ રહ્યું નહીં. આ ખવાય કે ન ખવાય, આ પીવાય કે ન પીવાય, આમ બોલાય કે ન બોલાય, આમ ચલાય કે ન ચલાય, કોઈ વિવેક જ નહીં, વિવેકહીન. માત્ર મિથ્યા અજ્ઞાનમય બુદ્ધિના આવરણ મારા ઉપર ફરી વળ્યા છે, કે મિથ્યામતી છાઈ ગઈ હે, એટલે ભૌતિકમાં સુખ, એટલે બધા પાપ થાય. પછી 17મો દુઓ, મર જાદા તુમ ડિગલીની, તાહુ મે દોષ ઝુકીની, બિન બિન અબ કૈસે કહીએ, તુમ જ્ઞાન વિશે સબ પૈયે. કેવું કેટલું મારે કહે, તમારા જ્ઞાનમાં તો બધું છે જ, આપ શ્રીમદ બધું જ જાણો છો. હે પ્રભુ, તમારી પાસે જે જે મર્યાદા, આજ્ઞા, વ્રત, નિયમ આદિ લીધા, તેમાં અનેક દોષ, અતિચાર આદિ કર્યા, વ્રત લઈને પછી તોડે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, પહેલાં ખાલી વિચારે, પછી યોજના કરે, વ્યતિક્રમ, પછી અતિચાર, ક્યારેક ક્યારેક ભૂલ થાય, પછી તો અનાચાર, આનંદ મળે એમાં, એટલે ઉત્તરોત્તર નીચે જતો જાય. એટલે કહે છે, અતિચાર આદિ કર્યા, કૃપોદય તો લખ્યું છે, મુંદાસને સુણાવના, વ્રત લઈને તોડવું, આ ભયંકર, એ કરતાં પ્રાણ ત્યાગ સ્વીકારી લેવો. ધર્મ અર્થે ત્યાં પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. એટલે કહે છે, હે પ્રભુ, તમારી પાસે જે જે મર્યાદા, આજ્ઞા, વ્રત, નિયમ આદિ લીધા, તેમાં અનેક દોષ, અતિચાર આદિ કર્યા, તે બધા જુદા જુદા આપની પાસે કેવી રીતે કહું? એ કોઈ સદગુણ જ નથી, નહીં એકે સદગુણ પણ, બધા અનંત દોષ જ ભર્યા છે, તો કેટલા વર્ણો કે. આપ તો જ્ઞાનમાં અમારા તે સર્વ દોષ જાણી રહ્યા છો. 18મો દોહો, હા હા મે દુઃઠ અપરાધી, ત્રસ જીવન રાશિ વિરાધી, થાવર કી જતન નકીની, ઉર મે કરુણા નહી લીની. એટલી ખબર પડી, હા હા કે કઠોર દુઃઠ અપરાધી, કેવો દુષ્ટ છું, થાવર અને ત્રસ જીવની હિંસા જ કર્યા કરી છે મેં. મેં દુષ્ટ અપરાધીએ ત્રસ, એટલે હાલી ચાલી શકે તેવા 2 ઇન્દ્રિયથી લઈને 5 ઇન્દ્રિય પર્યંત, એટલે જે જીવો કિલામના ઉપજે, તકલીફ પડે ત્યારે ત્રાસી જાય, આપણે દેખાય, એ રડે, એ ભાગે, એ પાંખ ફફડાવે, એ ઉડવાની કોશિશ કરે, પછી તેરિયા જ મોટા હોય, કૂતરા બિલાડ જેવા, કિકિયારી કરે, રડે, આ બધા ત્રસ, ત્રાસી જાય એ ત્રસ. અને સ્થાવર જીવ, જોકે એ રીતે આપણને બહારથી દેખાતું નથી, પણ એ પણ બધા અવ્યક્તપણે પીડા સહન કરે છે. નિગોદના જીવને જ્ઞાનીએ જાણ્યું છે કે આખા નરકાવાસ દરમિયાનના જે વેદનાના ભાવ છે, 33 કરોડ સોગરા સાગરોપમ, એ પીડા એક સમયમાં નિગોદના જીવ સહન કરે, પણ અવ્યક્તપણે, એટલે આપણને દેખાતું નથી.
એને રડતા બોલતા ફરિયાદ કરતા વિરોધ કરતા આવડતું નથી, ઇન્દ્રિયો નથી. એટલે કહે છે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંત આ તો ત્રસ અને જીવના સમૂહને નિર્દયપણે બહુ દુઃખી કર્યા, અને એકેન્દ્રિય થાવર બધા પૃથ્વી કાય, પાણી કાય, અગ્નિ કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય, એ પાંચ એકેન્દ્રિય થાવરજોની રક્ષા કરવા કંઈ યત્ન ઉપયોગ કે કાળજી રાખી જ નહીં. મોર્નિંગ વોક કરવા જ જાય બગીચામાં, ઘાસ ઉપર ચાલે, ફેશન ગણાય આધુનિકતાને નામે, લીલોતરી ઉપર ચાલે, શોભાયમાન ગુરુવાદી દેખાય એટલે એ કાપે લીલોતરી એટલે ડિઝાઇન થાય, કાતર લઈને પંદર દિવસે મહિને મહિને કપાવે, કાચું પાણી ઉકાળેલું પાણી પીવે અને કાચા પાણી નાખીને ઝાડ ઉગાડે, ગેલેરીમાં કુંડા રાખ્યા હોય ગુલાબના અને બીજા ફૂલના અને બધા. જીવને ખાલી બાહ્યથી શોભાયમાં દેખાય એવું કરવું છે, પણ આત્મા મલિન થાય છે, ગંદો થઈ જાય છે કર્મના ભારથી, એ વિચારતો જ નથી જીવ. એટલે કહે છે આ એકેન્દ્રિય જીવોની રક્ષા કરવા કંઈ યત્ન ઉપયોગ કાળજી રાખી નહીં. અનર્થ દંડ જરૂર શું છે? ત્રણ જીવોને બાંધી રાખે, કૂતરા બિલાડા પાળે, મોટો ફ્લેટ હોય જગ્યા હોય રાખે, પટ્ટા બાંધે, પણ દવા આપે એને, એણે ક્યાં કર્યું છે મારો ઈલાજ કરો? એને વેટરનરી ડૉક્ટર આગળ લઈ જાય, પણ એને એને તને બાંધો, એને એને પૂછેલું કે તારે મારા મોટા ફ્લેટમાં રહેવું છે, મેં બંગલો લીધો છે એમાં તારે રહેવું છે, મેં નવી કાર લાંબી લીધી છે તારે એમાં બેસવું છે, એરકન્ડિશન કારમાં ફરવા આવવું છે હાઈવે ઉપર? એ ગલીમાં રખડતો હતો, એ જંગલમાં રખડતો હતો, એને એમાં આનંદ હતો. મહાપાપ અનર્થ દંડ જે ટાળે ટળી શકે એમ છે. આ કાંઈ જીવન વ્યવહાર કે જીવન જરૂરિયાતની વસ્તુ નથી. આ ગેલેરીમાં કુંડા ન મૂક્યા હોય ફૂલના, ઝાડ ન ઉગાડે હોય, એને કાપે નહીં, એમાં ક્યાં જીવન વ્યવહાર વચમાં આડો આવે? કૂતરા ન પાળે, પક્ષી ન પાળે, અમે ક્યાં જીવન વ્યવહારના વચમાં છે? આ તો બધા અનર્થ દંડ વોરેલી પીડા છે. આ કુપોલે તો લખ્યું છે ભરતજીને દયા હતી, 217માં પત્રમાં, ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ, તો 5-15 વર્ષ પકડી રાખશે ઘરમાં, ખવડાવશે પીવડાવશે દવા દારૂ કરશે, એનું શું થશે પછી? પાછો બોલે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી અને કૂતરા બિલાડા પંખી પડ્યાથી મારા છે. આ જીવ જ છે, ઝાડ પાન બધા ગેલેરીમાં કુંડા મૂક્યા છે, એ ગુલાબ, એ ચંપો, એ મોગરો, એ બધા મારા છે. આલોચના થાય જ કેવી રીતે? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, લખે છે કોઈ, હા હા મેં દુઃખ અપરાધી, શું કહું, મુખ બતાવું શું નહીં, એકે સદગુણ પણ. કોઈ મોટા શેઠને ઘરે જાય, કોઈ મોટા માણસને ઘરે જાય, પૂછે કેમ આવ્યા છો, ક્યાંક હોવું તો જોઈએ, લેટર લઈને આવ્યો છું ફલાણાનો, અહીંયા સિગ્નેચર સહી લેવા આવ્યો છું, આટલું દેવા આવ્યો છું, આ પુસ્તક લેવા આવ્યો છું, અને આગળ કંઈ છે જ નહીં, સદગુણનું ખાતું જ નથી ખોલાયું, ક્યાં મળે જશે? એટલે કહ્યું મુખ બતાવું શું? ગોપાલદેવ 20 દુઆમાં લખી બતાવ્યું. 19મો દુઆ, પૃથ્વી બહુ ખોદ કરાઈ, મહલાદિક જાગ ચિનાઈ, બિન ગાલ્યો પુનિ જલ ઢોળ્યો, પંખાતે પવન વિલ્યો. પૃથ્વી એટલે માટી ઘણી ઘણી ખોદાવી અને મહેલ મકાન આદિ ચણાવ્યા. એટલે આ બધા કામે બધા મહામોહનીય કર્મ અથવા તો કર્મદાની ધંધા 15 પ્રકારના છે, એક આ છે બધા, માટી ખોદાવડાવી. અને માટી ખોદાવીને તળાવ કૂવા આવું બધું કરે, રસ્તા બાંધવાના કામ, આ બિલ્ડર લાઈન, આ બધું કર્મદાની ધંધાના ખાતામાં આવે. પૃથ્વી માટી ઘણી ઘણી ખોદાવી, મહેલ મકાન આદિ ચણાવ્યા, વળી ગાળ્યા વગરના પાણી ઢોળ્યા, ત્યાં પાણી ગાળી ઉકાળી ઠંડુ કરીને પછી બિલ્ડિંગ બને. આ પાણી ગાળ્યા વગર, ગાળીને પાણી પછી ગુલાબને પાય, ઝાડને ઉકાળેલું પાણી ઠંડુ કરીને પછી કૂતરા બિલાડાને પાય, કાળ્યા હોય તો. એટલે કહે છે પૃથ્વી એટલે માટી ઘણી ઘણી ખોદાવી, મહેલ મકાન આદિ ચણાવ્યા, ગાળ્યા વગર પાણી ઢોળ્યા, પંખા વડે પવન નાખ્યો. એટલે પહેલાંના જમાનામાં તો હાથમાં રાખતા પંખો, વીંજણો, હવે તો બટન દબાવ્યું દેખાતું જ નથી કાંઈ, પણ પંખો વીંજણો છે એના કરતાંય જ્યાં બટન દબાવીને પંખો થાય છે, એરકન્ડિશન થાય છે, એ મહાપાપ છે. કેમ? ઇલેક્ટ્રિસિટી બને
ત્યારે ચેતક છે બની સંગ્રી અને પછી આપણા ઘરે આવીને આપણે વાપરી. એટલે લાકડા ખંખેરીને જતનાપૂર્વક પછી ચૂલો સળગાવતા એ અને આજનો ઇલેક્ટ્રિક બર્નર કે ઇલેક્ટ્રિક ગેસ કે ઇલેક્ટ્રિક ગીઝર કે ઇલેક્ટ્રિક પંખા વાપરીએ, આમાં ડબલ ગુનો છે. કેમ? એ બની ત્યારે બી ચેત જ હતું, વાપરીએ ત્યારે ચેત જ છે, ડબલ ગુનો છે પહેલાં કરતાં. તો પહેલાં જતન રાખે ને લાકડા કોલસા ખંખેરે એટલે જીવ હિંસાથી બચે ને એવા ભાવ રહે. હવે તો કંઈ દેખાતું જ નથી એટલે બટન દબાવી દે અને સૂઈ જાય પછી એર કન્ડિશન કરીને ટાઈમર મૂકીને. મહાપાપ છે. પંખાતે પવન, આ તો ત્યારે લખાણું એટલે એમ લખ્યું છે, પંખાતે પવન વિલોલ્યો એટલે પંખો ફરે એટલે કેટલા જીવો હડફેટમાં આવે, ત્રસ જીવો હોય, ફૂદા પતંગિયા કંસારી ઉડતા હોય બધાએ, અને સ્થાવર જીવ પવને એકેન્દ્રીય જીવ જ છે ને, વાયુકાય અપકાય પૃથ્વીકાય અગ્નિકાય આ બધા એકેન્દ્રીય જીવ છે. અને એ પંખો ફરતો હોય એટલે એ ટેમ્પરેચરમાં એ વાતાવરણમાં પછી જીવ જીવે એકેન્દ્રીય, પછી બંધ કરો ત્યારે પાછા મરે બધા. ફ્રીજનો દરવાજો ખોલો એટલે બહારના જે ગરમીમાં જીવ છે એ ઠંડકમાં જાય એટલે બધા જાણે શીત આગારમાં પડ્યા હોય બધા ઠરીને મરી જાય. અંદરના ઠંડ જીવ બહાર આવે એટલે અગ્નિગોળામાં નાખે એવું લાગે એને, એટલે અનંત જીવ ઠરીને મરે, અનંત જીવ બહાર નીકળે તે ગરમ થઈને મરે. દેખાય નહીં બધું, લાગે સુગંધી લાગે, સારું લાગે, કલર સારો લાગે, સ્વાદ ગમે, અનંત જીવની હિંસા થાય છે. એને ધર્મ ચડે કેવી રીતે? કેટલા તીર્થસ્થળોમાં ફરે, કરોડો રૂપિયાનું દાન આપે, મૂળમાં જ ભૂલ છે. ચડે કેવી રીતે ધર્મ? ચડે કેવી રીતે? ચાર પણ લીપણું થાય પછી વિષમ દુહો. હા મે અદયા ચારી બહુ હરિત જુકાય વિદારી, યા મધી જીવન કે ખંદા હમ ખાય ધરિયાનંદા. હા હા, નિર્દય કઠોર ક્રૂર આચારવાળા મને ધિક્કાર છે, ધિક્કાર છે કે મેં બહુ હરિતકાય એટલે વનસ્પતિ લીલોત્રી આદિ જીવોને હણ્યા. સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ, પ્રત્યેક એટલે એક જીવ, સાધારણ એટલે એક સાથે અનંત જીવ હોય. બટાકા આદિ એટલે કંદમૂળ, બીટ, બટાકા, ગાજર, મૂળા, સક્કરિયા એટલે રતાળો, જે જમીનની નીચે થાય છે કંદ એ બધા, એનો કટકો કાપી નાખીએ જમીનમાં એટલે ઉગે, એટલો જીવ હોય એમ. કે જેમાં અનંત જીવોના સમૂહ હોય છે તેને મેં હર્ષપૂર્વક રાજી થતાં થતાં ખાધા, બહુ ભાવે, મડમ આંગળા નાખે એવું ભાવે છે. એકવીસમો દોહો. હા મે પરમાદ બસાઈ બિન દેખે અગ્નિ જલાઈ, તમધ્ય જીવ જે આયે તે હું પરલોક સિધાય. હા, પ્રમાદને વશ થઈ જોયા વગર મેં અગ્નિ સળગાવ્યો, બિન દેખે અગ્નિ જલાઈ એટલે ચૂલો પૂંજવો જોઈએ, બર્નર પોંજવું જોઈએ, પોંજણી રાખવાની એક રસોડામાં. અને પહેલાંના જમાનામાં ઈંધણ લાકડા વાપરતા, એ ખંખેરવા જોઈએ કે બંબો હોય. મોટા આશ્રમમાં ધર્મસ્થળમાં હજી બંબા વપરાય છે, તે લાકડા ખંખેરીને નાખે તો કેટલા ત્રસ જો બધા, મકોડા, ઢેઢગરોળી, કરોળિયા, કંસારી, વાંદા બધું બચી જાય. અરે ઉંદરડાના બચ્ચા હોય એ ચૂલામાં, ખાલી થોડો અવાજ કરે કે થોડો જતન રાખે તો નીકળી જાય, બચી જાય. એટલે કહે છે પ્રમાદને વશ થઈને મેં જોયા વગર અગ્નિ સળગાવ્યો, દિવાસલી મૂકી દે એટલે પછી બધા રાખ થઈ જાય. ભાગી કેવી રીતે શકે? ક્યાંથી ભાગે? ભડકો કર્યો હોય ત્યાં, તેમાં જે જીવો વચમાં આવ્યા તે પણ બધા મરી ગયા. બાવીસમો દોહો. વિંદો અનરાતિ પીસાયો, ઈંધન બિન સોધી જલાયો, જાડુ લે જાગ બુહારી, ચિંટી આદિક જીવ વિદારી. વિંદો અન રાતિ પીસાયો એટલે ડંખેલું સડેલું અનાજ રાત્રે અંધારે દળાયું. હવે તો કોઈ ચક્કીમાં દળાવવા જતો નથી, ઘરે મશીન હોય છે બધા, એ ન સાફ કરે બરોબર ચક્કી, અને ભેજ હોય વાતાવરણનો જોવે એ દળ્યા પછી જો બરોબર સાફ ન કર્યું હોય લોટમાં ભેજ આવે અને ચશ્મા ચડાવે કે બિલોરી કાચ મૂકે એટલે ત્રસ જીવો દેખાય, એક એક સેન્ટીમીટરના સફેદ અનંત જીવ.
એક ઇન્દ્રિય અને પછી બે ઇન્દ્રિય, ત્રણ જોયા બધા મરે પછી. સડેલું અનાજ રાત્રે અંધારે દળ્યો, જોયા વગર લાકડા બેળ્યા, હમણાં આવ્યું ને ઈંધણ ખંખેર્યા વગર, એટલે પહોંચ્યું નહીં એમ. શ્રાવણી લઈ જગ્યા વાળી જોડી, તમે કીડી વગેરે કેટલાય જીવો હણ્યા. ઈરિયાપથિકમાં આવે છે ને, સંકામ્યા બધા ભેગા કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, કેટલા કરોડો એના પગ કપાઈ જાય, વાંદા કંસારીની પાંખ તૂટી જાય, ઝાપડતો હોય સાફ કરવા માટે, જાણે મારામારી કરવી એમ, ધડિંગ ધડિંગ હથિયાર લઈને બેઠો હોય એમ. નાજુક છે તો જીવ, એટલે જતનાપૂર્વક સફાઈ તો રાખવાની જ છે, એટલે ફરીવાર થાય નહીં. એટલે કહે છે, સાવણી લઈ જગ્યાવાળી જોડી, તેમાં કીડી વગેરે કેટલાય જીવો અહીંયા, એટલે જતનાપૂર્વક સાફ કરે અને સ્વચ્છતા રાખે તો જીવ ઓછા થાય. 23મી કડી, જલછાની જીવાની કીની, સોહુ પુનિડારી જુદીની, નહીં જલ થાનક પહોંચાઈ, કિરિયા બિન પાપ ઉપાઈ. જલછાની જીવાની કીધી, આ તો પહેલાંના જમાનાની વાત છે, કે પાણી ગળીને સંખારો રહ્યો તે પણ ગમે ત્યાં નાખી દીધો, હવે તો આરોનું પાણી પીતો હોય, ક્યાં સંખારો ને શું. એ ખોલે, સર્વિસમેન આવે ને ત્યારે ફંગસનો ઢગલો ઝૂમ લટકતા હોય, બધા ઝૂમખા ત્રસ જીવો હોય બધા, સ્થાવરનો તો હિસાબ જ નથી. પાણી ગળીને સંખારો રહ્યો તે પણ ગમે ત્યાં નાખી દીધો. પહેલાં તો એવું હતું, પાણી ગળે એ ગરણાનું પાણી પછી કૂવેથી લેવાય, પછી એ કૂવામાં જ નાખે, નદીએથી લીધું નદીમાં જ નાખે, એટલે નદીના જીવ બધા નદીમાં જ રહે, એટલે મળે મરે નહીં. પછી હવે નળમાંથી પાણી આવે સંખારો, પણ નળમાં કેવી રીતે નાખે સંખારો. અને રેડીમેડ બિસ્લેરી કે આ આરોના કે ફ્રીજના પાણી પીવે, ત્યાં તો કંઈ જતનની વાત જ નથી, બધું બધું ચેત જ છે, એકદમ અભક્ષિત છે. પાણી ગાળીને સંખારો રહ્યો તે પણ ગમે તે નાખી દીધો, પરંતુ પાણી જગ્યાએ પહોંચાડ્યો નહીં, એટલે કૂવાનું કૂવામાં, નદીનું નદીમાં, તળાવનું તળાવમાં, એ રીતે એવી રીતે ક્રિયા યત્ના વગર પાપ ઉપાર્જન કર્યા. ક્રિયા બિન પાપ ઉપાય, એ જગ્યાએ જ્યાંથી નદીનું પાણી ભર્યું હોય બાટલ પીવા માટેનું, તો નદીમાં નાખવાનો સંખારો, તળાવનું તળાવમાં, કૂવાનું કૂવામાં. આવું સદાચાર ભરેલું બહુ આધુનિક તો નહોતી, પણ જીવ ઇન્સાથી જીવ બચતો હતો, હળું કરીને રહી શકતો હતો. અત્યારે ડગલે ને પગલે પાપ જ છે. 24મો કડી, જલમલ મોરીને મેં ગિરાયો, કૃમિકુલ બહુ ઘાત કરાયો, નદિયાની બીચ ચીર ધુઆએ, કૌશન કે જીવ મરાય. જળમલ મોરીને મેં ગિરાયો, એ મોરીમાં નળ ચાલુ હોય, બધું પાણી જાય, ક્યાં જાય, ગટરમાં, બધું આખા ગામનું ભેગું થાય, ગટરમાં મળમૂત્રાદી પાણી ડોળ્યા, તેથી ત્યાં કૃમિકુલ કેટલાય જીવોની સમુદાયની ઘાત કરી. પછી બાથરૂમ ટોયલેટમાં સાફ સફાઈ માટે ફિનાઇલને એવી દવા નાખે, અનંતુ જીવ મરી જાય, ત્રણ જીવો કેટલા મરી જાય. એ નીચે જાય પાઇપમાં, પછી તો ત્યાં ત્રણ જીવોનો સમૂહ કેટલો છે, અહીંયા ચોખ્ખું દેખાય. નદી આદિમાં વસ્ત્રો ધોયા, ધોરાવ્યા, તેમાં અનેક કોષ ગાંવ સુધીના જીવોની હિંસા થઈ. નદીમાં વસ્ત્રો જોવે, એમાં સાબુ વાપર્યો હોય, એટલે બધો કેટલા જીવોની ઘાત થાય. અને કોષ એટલે આ કેટલા, કોષ એટલે ગાંવ સુધીના જીવો, અને કોષ એટલે પહેલાંના જમાનામાં કોષથી પાણી કાઢતા, પછી ત્યાં પાણી આવે, એ પાણી ખેતી માટે વપરાય, સાથે પીવે, એમાં પછી આવા કામે કરે, વાસણ ધોવે, કપડાં ધોવે, બધા જીવો મરે પછી એક સાથે. 25મું, અન્નાદિક શોધ કરાઈ, તામે જો જીવની સરાઈ, તિનકા નહીં જતન કરાયા, ગરિયારે ધૂપ ડરાયા. અન્નાદિક શોધ કરાય એટલે અનાજ સાફ કરે, ચોખા, ઘઉં, બાજરો, કેટલા જીવ હોય બધા, એ બધા ફેંકતો જાય, ગેલેરીમાંથી ફેંકતો જાય, અથવા કચરા પેટીને નાખતો જાય, એ ડસ્ટબિનમાં હોય, સવારે વયું છે, બધું બધું વટાઈ જાય, બધું કેમિકલ સાથે. પહેલાં તો જેમ પાંજરાપોળ કેમ હોય એમ ધાનેડા ઘર, માકડ ઘર, જૂ ઘર એવા ઘર હતા, લીંબડીમાં ને એમાં તો બોટાદમાં બધા જૈન મહાજનોએ આવા ઘર કર્યા હોય. કુમારપાળ રાજાના સમયમાં લોકો જૂ પણ મારતા નહીં માથાની, એટલે ધાનેડા ઘર રાખવાના નહીં, અનાજમાં સાફ કરી ભેગા કરીને ધાનેડા ઘરમાં મૂકી આવી, તે જીવે એને આયુષ પ્રમાણે,
કે છે અનાજ આદિ વીણીને સાફ કરાવ્યા તેમાં ઈયળ આદિ જેવો નીકળ્યા તેને ન મરી જાય તેવી સારી જગ્યાએ ન મૂકતા રસ્તામાં કે તડકામાં કે ફેંકી દે. એ નાખે એમાં કેમિકલ એ હોય, સીધું બધું સાથે જ મરે. હવે તો બહારનું જ ખાય છે હોટલમાં તૈયાર, એ બધું સાથે જ લોટ થઈ ગયો હોય, એનો સાથે જ બફાઈ જાય, પીસાઈ જાય, રંધાઈ જાય. એટલે અભક્ષ ને ભક્ષ બહારથી તો ઠીક, એ બહારનું ખાધું એ જ અભક્ષ જ છે. એ બટેટું ન હોય ને કેળાનું છૂંદો હોય એ પછી સારા ગ્લાસમાં ધોઈને પણ આપે, પણ ત્યાં જતન કોણ રાખે? એ શાક સુધારતી વખતે કોણ જતન રાખે? અનાજ સાફ કરતી વખતે કોણ જતન રાખે? લોટ ડળેલો મહિના મહિનાનો ગોડાઉનમાં પડ્યો હોય, એ લોટ જોવા જાય અંદર તો ખબર હોય અંદર કેટલી જીવાતો ચાલે છે. ત્રસ જીવો દેખાય એટલા હોય, થાવરની તો વાત જ નહીં, ત્રસ જીવોના ઝૂમખા પડ્યા હોય ત્યાં. ઉંદરડા, કંસારી, વાંદા એ બધું બાજુમાં લઈને સીધું એનું એક સાથે જંગી સ્ટોકમાં, ત્યાં બહાર તો લાઈન લાગી હોય હોટલમાં, એટલે રોજનું એટલું કિલોગ્રામના હિસાબમાં બધું વપરાતું હોય. એટલે કે જે અનાજ વીણી વીણી સાફ કરાવ્યા નહીં અને વીણ્યા તો જતન ન કરીએ નહીં. ઈયળ આદિ જીવો નીકળ્યા તેને ન મરી જાય તેવી સારી જગ્યાએ ન મૂકતા રસ્તામાં કે તડકામાં નાખી દીધા. 26મી કડી. પુનિ દ્રવ્ય કમાવન કાજે બહુ આરંભ હિંસા સાજે કિય તિસના વશ બારી કરુણા નહીં રંચ વિચારી. ધન કમાવાનું આ કાળમાં તો એક જ, મોટો કોણ ગણાય વધારે ધનવાનો? એ સદગુણની વાત જ નથી. પૈસા વધારે હોવા જોઈએ, ઘર મોટું હોવું જોઈએ, પરિગ્રહ બધું હોવું જોઈએ તો શેઠ ગણાય મોટા. એટલે કહે છે ધન કમાવા માટે બહુ હિંસક વેપાર કર્યા, બધા કર્માદાની ધંધા હોય. ત્યાં તૃષ્ણાને વશ થઈ અલ્પ પણ જીવ દયા અંતરમાં વિચારી નહીં, કોઈ વિવેક જ ન હોય, ધંધો દીખતો ચાલે છે બસ હું સુખી થાઉં. 27મી કડી. ઇત્યાદિક પાપ અનંતા હમ કીને શ્રી ભગવંતા સંતતિ ચિરકાલ ઉપાઈ વાણી તે કઈ નહીં જાઈ. ઇત્યાદિક પાર વિનાના પાપ મેં કર્યા હે પ્રભુ, એ આપની પરંપરા દીર્ઘકાળ માટે એવી ઉપાર્જન કરી આ પાપની પરંપરા કે એ વાણીથી કહી શકાય એમ નથી. એટલે ઇત્યાદિક પાપ અનંત આ બધા જતના ન રાખી બધી આટલા પાપ કર્યા કરતા કરતા પછી આ બધા પાપની સંતતિ પરંપરાએ ચાલ્યા જ કરશે. આ એકવાર નીચે પડ્યો એટલે પડ્યા જ કરે, પછી આ ચકડોળ જેવું છે. અવની પરથી નપ ચડ્યું વારી પાછું ત્યાં ને ત્યાં, નીચું કર્મ નીચું રહેવાને સર્જાયેલું આ દુનિયામાં. એટલે પરંપરા સર્જાય, પછી તો એક પાપ કરે એને ઢાંકવા માટે બીજું એને ત્રીજું, અને પછી એ પુણ્ય બાંધતો હોય હલકા પ્રકારને, એટલે પાપોને બધી પુણ્ય હોય. એ પાપના ઉદયમાં એ પુણ્યના ઉદયમાં એ પાપ જ કરે અને પાપના ઉદયમાં પાપ જ કરે, એટલે પાપાનુબંધી પાપ, એટલે છેલ્લે અધોગતિએ જાય પછી. એટલે કહે છે આની સંતતિ ચિરકાલ ઉપાય વાણી તે કહી ન જાય, અને નરકાગામી કર્મો થાય પછી. 28મી કડી. તાકો જ ઉદય જબ આયો નાનાવિધ મોહિ સતાયો ફલ ભુંજત જીય દુઃખ પાવે વચતે કૈસે કરી ગાવી. આ કર્મનો જ્યારે ઉદય આવશે પછી રોતાય નહીં આવડે, બોલતાય નહીં આવડે. તે પાપ જ્યારે ઉદયમાં આવ્યા ત્યારે તેણે અનેક પ્રકારે મને દુઃખી કર્યો, નાનાવિધ મોહી સતાયો. પછી કહે ને ભીતમાંથી ભાલા, મારો શું ગુનો હતો કે આવું થયું? ગુનો કેવળી ગમ્ય, કેવળી જાણે જ બધું. તે પાપના ફળ ભોગવતા હું જે દુઃખ પામી રહ્યો છું તે વચનથી કેમ કરીને કહેવાય? પૈસાની તકલીફ, શરીરની તકલીફ, સગા સંબંધની તકલીફ, શેઠની તકલીફ, બધી તકલીફ તકલીફ જ હોય પછી. 29મું દુઃખ. તું જાનત કેવલ જ્ઞાની દુઃખ દૂર કરો શિવથાની હમ તો તુમ શરણ લહી હે જિન તારન બિરુદ સહી હે. આપ તો કેવળ જ્ઞાની છો, બધું જ જાણો છો કે એટલે સર્વ જાણો છો, માટે હે શિવથાની એટલે મુક્તિ મંદિરમાં વસનાર શિવથાની ત્યાં બેઠા છે સિદ્ધશિલાએ, મારા દુઃખ દૂર કરો. તમે બધું જ જાણો છો, આવે છે ને પ્રતિક્રમણા, તમે સમય સમયની વાત જાણી દેખી રહ્યા છો. હવે તો તમારું શરણ આશ્રય ગ્રહણ કરું છું, હે જીન તમે ખરા તારકનું બિરુદ
ધારણ કર્યું છે, તમે તરણ તારણ છો અને હું અધમધમ છું, તમે કરુણામૂર્તિ છો, તો કરુણા કરો. હવે પ્રીતમદાસ કહે છે કે મારો દાવ ડૂબવાનો અને તમારું નામ શું છે? તરણ તારણ. તમારો દાવ મને તારવાનો, જોઈએ કોણ જીતી જાય છે. કે હું ડૂબવાનો દાવ ખેલું, તમે તારવાનો ખેલું. એટલે ઓળંબા આપીને એક ભક્તિનો પ્રકાર છે આ, કે તારકનું બિરુદ છે તમારું, તો હવે તમારા નામને, તમારી પદવીને, તમારી હૈસિયતને શોભે એવું કરજો અને મને તારો. આમાંથી તમારા આશ્રયથી હું અવશ્ય સંસાર તરી જઈશ, જેને તારણ બિરુદ થઈએ. તમારા વગર મારો ઉદ્ધાર નથી. 30મી કડી. જો ગામપતિ એક હોવે તો ભી દુખિયા દુઃખ ખોવે, તુમ તીન ભુવન કે સ્વામી દુઃખ મેટો અંતર જામી. એ ગામનો રાજા હોય, ગામપતિ કે મુખ્યો હોય, તે પણ દુખિયાનું દુઃખ મટાડે, એની પાસે ફરિયાદ લઈને જાય કે મને આમ આમ તકલીફ છે, તો મદદ કરે બનતી. તો પછી તમે તો ત્રણ લોકના સ્વામી છો, ત્રિલોક કે પતે માટે એ અંતર્જામી સર્વજ્ઞ પ્રભુ મારા જન્મ મરણાથી દુઃખ મટાડો. બીજા વ્યવહારિક દુઃખ દૂર કરવાની વાત નથી અહીંયા, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, કે તમે બધું જ જાણો છો અને તમે ત્રણ લોકના નાથ છો, એટલે મારા જન્મ મરણ આ ચક્કર ભવ ભ્રમણ હવે મટાવી દો તમે. 31મી કડી. દ્રૌપદી કો ચીર બડાયો, સીતા પ્રતિ કમલ રચાયો, અંજન સે કિયે અકામી, દુઃખ મેટો અંતર જામી. કથાનુયોગમાં, કથાનુયોગમાં બધી જે વાત આવે છે એની વાત છે. હે પ્રભુ, આપ તો વિતરાગ છો, સર્વજ્ઞ છો, અંતર્યામી છો, બધું કરી શકો એમ છો, પરંતુ આપના ભક્ત એવા દેવોએ શાસન અને શીલ પ્રત્યેના અનુરાગથી દ્રૌપદીના ચીર પૂર્યા. આવે છે દ્રૌપદીના ચીર ખેંચે છે અને આકાશમાંથી સાડી આવે છે. સીતાજીને માટે અગ્નિકુંડને સ્થાને કમળવાળું જળાશય બનાવ્યું, શીલનું મહાત્મ્ય ત્રણ જગતમાં પ્રગટ કર્યું અને અંજન ચોર જેવા પાપીને પણ પવિત્ર નિષ્કામી બનાવી તાર્યો તમે. એટલે આ બધા દાખલા કથાનુયોગના છે કે જીવ અંતકરણપૂર્વક પછી પ્રાયશ્ચિત કરે તો પરમાત્માએ તેના પરચા ભક્તની ઈચ્છા ઉપર જઈને પૂરા કર્યા છે. ભક્તો માગે જ નહીં, નિષ્પૂર્વ ભક્તિ હોય એ જ કામની છે, પણ તોય એવા કર્મનો ઉદય થાય કે પછી એના વ્યવહારિક આ સમસ્યાઓ દૂર થાય અને આત્માર્થે એ ચડી શકે આગળ, એ બધો આપનો જ પ્રભાવ છે. તો એ અંતરજામી મારા જન્મ મરણ આદિ દુઃખ દૂર કરો. વ્યવહારિક દુઃખ કરવાનો માગણી નથી કરી, નહીં તો પાછો દર્શન આવણીય કર્મનો બંધ પડે. તો આવી બધી વાતો સાંભળીને વાંચીને કથાનુયોગમાં ઘણીવાર તીર્થંકર ભગવાન કે જ્ઞાની ભગવંતના અહોભાવ માટે અમુક વાતો કરી હોય, અમુક ગીતાર્થ આચાર્યોએ અલંકારિક ભાષામાં કરી હોય, એટલે એમાંથી આપણે પકડી લઈએ કે આમ કરીએ તો આમ થાય, કે આંબેલ કરીએ તો કોટ મટી જાય. કોટ મટાડવા માટે આંબેલ છે જ નહીં, ભૌતિક સુખ માટે, શાલીબદ્ધની રિદ્ધિ એટલે પૈસા માટે દિવાળીમાં લક્ષ્મી પૂજન કરવાનું જ નથી. ચોપડામાં લખે અમને શાલીબદ્ધની રિદ્ધિ હજુ. શાલીબદ્ધની કઈ રિદ્ધિ માગવાની છે? સંસાર છોડ્યો એ. એટલે કહે છે મારા જન્મ મરણાથી દુઃખ દૂર કરો, વ્યવહારિક નહીં. 32મી કડી. મેરે અવગુણ નાચી તારો, પ્રભુ અપનો બિરુદ નિહારો, સબ દોષ રહિત કરી સ્વામી, દુઃખ મેટહુ અંતર જામી. હે પ્રભુ, મારા અનંત દોષ છે તે તરફ જોશો નહીં, મારા અવગુણ નાચી તારો એ તરફ નજર નહીં કરતા તમે, પરંતુ હે સ્વામી આપનું તારક બિરુદ કયું છે? તરણ તારણ, કરુણામૂર્તિ, તે જોઈને મને સર્વદોષ રહી શુદ્ધ પરમાત્મા દશાની પ્રાપ્તિ થાય તેમ કરો. તમે તરણ તારણ છો, મને તારો ભવસાગરથી, જેથી હે સર્વજ્ઞ પ્રભુ મારા સર્વ સંસાર પરિભ્રમણના દુઃખ દૂર થાય. મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ તારણ તરણ જહાજ, ચરણ શરણ દેવાદે સ્વામી તારો પાપી પહાણ. 33મી કડી. ઇન્દ્રાદિક પદવી ન ચાહું, વિષય નિમે નાહી લુભાઉં, રાગાદિક દોષ હરીજે, પરમાત્મા નિજ પદ દીજે.
એક પણ ભૌતિકની માગણી કરવાની મનાય છે. કહે છે ઇન્દ્રાદિક પદવી મારે નથી જોતી, વિષયાની મેં ના એ લુભાવો. પુણ્યનો ઉદય થાય એટલે હું ભોગ ઉપભોગના સાધનમાં પાંચ ઇન્દ્રના વિષયમાં લપેટાઈ ન જાઉં. રાગાધિક દોષ હરીજે, રાગ દ્વેષ મારા દૂર કરજે, પરમાત્મ નિજ પદ દીજે, વંદે તદગુણ લબ્ધે, મને તારું સુખ મળો, તારી આગળ છે એ મને આપ. આ લોકની અલ્પણ સુખેચ્છા જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મિક સુખનો અંશ પણ પ્રગટ્યા તેમ નથી. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ, ગોપાલદેવ કહે છે. માટે દેવલોકમાં ઇન્દ્રાદિકના જે સુખ છે તે પણ રાગ અંગારાથી બાળનારાને દુઃખ જ છે. ગોપાલે લખ્યું છે ને, આભ્યંતર પ્રેરણા અવલોકન આત્મનભા, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. એ આયુષ પૂરું થવાનું હોય, છ મહિના બાકી હોય, માળા કરમાય, અને અવધિ જ્ઞાન હોય, ભવ આશ્રય ખબર પડે કે અહીંયા જવાનું છે. લાખો કરોડો વર્ષ જે આનંદ ભોગ્યું હોય, સુખ ભોગ્યું હોય, એ બધું છ મહિનામાં પછી બધું સરભર થઈ જાય. દુઃખ દુઃખ ને દુઃખ એટલે કહે છે આ મારે આવા વિનાશી સુખની ઈચ્છા નથી. ઇન્દ્રાદિક પદવી ન ચાહું, લૌકિક સુખ ઇન્દ્રાદિકની પદવીની મને સ્વપ્ને પણ ઈચ્છા ન હો. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લોભ ન રહો, તેની ઈચ્છા સંપૂર્ણ નિવૃત્ત થઈ જાઓ. રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ મારા અનંત દોષ દૂર થઈ જાય. રાગ દ્વેષ અજ્ઞાન જાય, મોક્ષ થાય. એટલે કહે છે એ પરમાત્મા મને મારું પદ, મૂળ પદ, મારું સ્વાભાવિક નિર્મળ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને સુખમય શુદ્ધ સજ આત્મ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ પ્રગટ કરી આપો. પોતે છે જ પરમાત્મા, ઉત્કૃષ્ટ નિમિત્ત પકડીને પોતે એ પદ હાંસલ કરવાનું છે. હવે દોહા છે 34મો, દોષ રહિત જિન દેવજી નિજ પદ દીજો મોય, સબ જીવન કે સુખ બઢે આનંદ મંગલ હોય. હે નિર્દોષ જિન દેવ, રાગ અને દ્વેષ રહિત, 18 દૂષણ રહિત એવા વિતરાગ દેવ, આપને પ્રગટ છે તેવું મારું નિર્દોષ પદ મને આપો. મારે વિતરાગ થવું છે, પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરાવો અને સર્વજીવોનું સુખ વધો. સર્વજીવોને આનંદ અને કલ્યાણ પ્રાપ્ત થવો. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. શિવમસ્તુ સકલ જગત. ગોપાલે લખ્યું ને, સાવ નાની ઉંમરે તન મન ધન્ય અન્નનું દેહ સુખ સુધા સમાન, આ અવરેનું કર બળવું ભયભંજન ભગવાન. 35મો દોહો, અનુભવ માણિક પારખી જો હરિ આપ જિનન, એ વર મોહી દીજીએ ચરણ શરણ આનંદ. હે જિનેન્દ્ર, આપ આત્માનુભવ એટલે આત્મ સાક્ષાત્કાર રૂપ અમૂલ્ય રત્નના પરીક્ષક ઝવેરી છો, આત્માને ઓળખનાર છો તમે, આત્માના ઝવેરી. આપે અનુભવ રૂપ અમૂલ્ય રત્ન પરખીને ગ્રહણ કર્યું છે, આત્મા ઓળખીને, આત્મા થઈને આત્મા બોલ્યું એ જાણ્યું તો બસ. પણ મને પણ એ વર એટલે વરદાન સર્વોત્કૃષ્ટ આત્માનુભવ આપો કે જેથી આપના ચરણના અવલંબનથી ચિદાનંદમય સ્વરૂપ સુખની મને પ્રાપ્તિ થાય. એટલે ચરણ શરણ આનંદ, સાદી અનંત, અનંત સમાધિ સુખમાં અનુભવ માણિક પાર્ક. એટલે માણિકચંદ લખનારે પોતાનું નામ પણ છેવડે આપ્યું. આવી કવિતા રચે એટલે સામાન્ય રીતે કવિ, લેખક, સાધુ, ઉપાધ્યાય, આચાર્ય છેલ્લે કેમ આનંદજી મહારાજના સ્વરમાં આનંદ ગન પ્રભુ દેવચંદ્રજી એ આવે જ. ભણે નરસૈયો એનું દર્શન, બાઈ મીરા કહે, કહત કબીરા સુનો ભાઈ, એ તો કૂપાવ દઉં કે બ્રહ્મચારીજી જ પોતાનું નામ નથી લખ્યા, બાકી બધા લખે છે. એટલે કહે છે કે એ વર મોહી દીજીએ ચરણ શરણ આનંદ. બસ મારે આત્માનો આનંદ જોઈએ છે, બાકી એક પણ વસ્તુ મારે જોતી નથી. એ દર્શન આવણીય કર્મનો બંધ કરાવે એવી મારે માગણી ભૌતિકની નથી કરવી. તારી પાસે છે મારે જોઈએ, વંદે તદગુણ લબ્ધયે ચરણ શરણ આનંદ. મારે તારા જેવું જોઈએ, એ ભગવાન મને તારા જેવો બનાવ, અને જ્યાં સુધી એ ન બની શકું, પુરુષાર્થ ફરું કરું ત્યાં સુધી હું સંભાવથી મારા દુઃખ સહન કરી શકું, આ માગણી કરવાની છે. અને સાથે કરેલા પાપને અંતકરણપૂર્વક એની આલોચના કરે, જે હળવો થાય, એવું પ્રતિક્રમણ થાય, નિર્જરા થાય, શુભનો બંધ પડે, પરમાર્થને અનુકૂળ બધા સંજોગો મળતા જાય, અને જીવ અધ્યાત્મ માર્ગમાં ધીરે ધીરે આગળ વધે અને આશ્રય જ્ઞાનીનો સાચો પકડે, સમાધિ મરણનું કારણ થાય. હવે આગળ જે પાઠ છે
સામાયિકનો પાઠ આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.